છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ 1052 નવા કેસ નોંધાયા હતા, જ્યારે કોરોનાના કારણે વધુ 22 દર્દીઓના મોત થયા, જેની સાથે જ કોરોનાનો કુલ મૃત્યુ આંક વધીને 2348 પર પહોંચી ગયો, જ્યારે 24 કલાકમાં 1015 દર્દીઓની સારવાર બાદ રજા અપાઈ. विरमगाम मांडल में कोरोना 11 पॉजिटिव केस नोंधाया. विरमगाम ग्राम में 3, शहर में 2 और वांसवा गाम में 1 नोंधायो छे, जारे अत्यार सुधी विरमगाम शहर और ग्राम में कोरोना कुल 142 केस नोंधाया. અમદાવાદમાં નગર પ્રાથમિક શાળાના શિક્ષકો બન્યા સુપર સ્પ્રેડર. એક જ દિવસમાં 16 શિક્ષકોને કોરોના થયો. શિક્ષકોને સોંપાય છે ડોર ટુ ડોર સર્વેની કામગીરી. દક્ષિણ ઝોનના 16 શિક્ષકોની રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. અત્યાર સુધીમાં કુલ 70 શિક્ષકોને થયો છે કોરોના. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 184 કેસ સામે આવ્યા અને 4 દર્દીઓના મોત થયા, જ્યારે 463 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર માસ્કના દંડને લઈને નિર્ણય કર્યો. સમગ્ર રાજ્યમાં માસ્ક જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી દંડ પેટે રૂપિયા 500 લેવાશે. નવો દંડ 1 ઓગસ્ટથી રાજ્યભરમાં લાગુ કરવામાં આવશે. રાજ્યમાં આવેલા તમામ અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે. નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવાથી સીએમ રૂપાણી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં માસ્ક નહીં પહેરતા યુવકને પોલીસે માર માર્યો. ભાગવા પોલીસે યુવકને લાકડી મારી, જેથી યુવક લોહી લુહાણ થઈ ગયો. સુરત સિવિલમાં પાસા હેઠળ અટકાયત કરાયેલા પોઝિટિવ આરોપીને હાથકડી સાથેનો વિડીયો વાયરલ થયો. કેદી ફરાર થવાના ભયને લઈને કેદીને પહેરાવી હાથકડી. અસમંજસ વચ્ચે પોલીસે કેદીને બેડ સાથે હાથકડી બાંધી. છેલ્લા 24 કલાક દરમિયાન સુરતમાં કોરોનાના વધુ 258 પોઝિટિવ કેસ નોંધાયા. આ સાથે સુરતમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 12526 પર પહોંચ્યો. નવા 9ના મોત થયા, સાથે મૃત્યુઆંક 553 પર પહોંચ્યો. સુરતમાં 200થી વધુ સ્થળો પર રેપિડ કીટથી ટેસ્ટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્રએ હોદ્દેદારો પાસેથી ટેસ્ટનું લિસ્ટ મંગાવ્યું છે. ખાનગી હોસ્પિટલ ક્લિનિક લેબોરેટરીમાં ટેસ્ટ માટે રૂપિયા 200થી 700નો ચાર્જ લેવામાં આવશે. સુરતમાં કોરોનાને લઈને રાહતના સમાચાર. શહેરમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો. પાલિકા દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસરની તૈયારી કરેલી પદ્ધતિ સફળ નીવડી. સુરતમાં હીરા ઉદ્યોગમાં સંક્રમણ વધતા 31 જુલાઈ સુધી હીરા ઉદ્યોગ બંધ રાખવાનો મનપાનો આદેશ. 1 ઓગસ્ટથી નવા નિયમો લાગુ થશે. હીરા બજાર અને કારખાનામાં સમયમાં વધારો કરવાની ઉદ્યોગકારોએ તંત્ર પાસે માંગ કરી. જૂનાગઢમાં કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં ફરાર. બુટલેગર સંજય ડોસા મોડી રાત્રે હોસ્પિટલમાંથી ભાગ્યો. સીસીટીવીના આધારે પોલીસે બુટલેગરની શોધખોળ આરંભી. આ બાજુ સૌરાષ્ટ્રમાં કોરોનાના વધુ 76 કેસ નોંધાયા. રાજકોટમાં 50 સહિત 11 જિલ્લાના 232 કેસ પોઝિટિવ. કોરોનાથી સૌરાષ્ટ્રમાં વધુ 20 દર્દીના મોત. રાજકોટમાં આજથી ઘરે બેઠા કોરોનાની મળશે ફ્રી સારવાર. ભાવનગરમાં માત્ર જુલાઈમાં 953 કેસ નોંધાયા. રોજના 36 પોઝિટિવ કેસ આવી રહ્યા છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 1204 કેસ નોંધાયા. શહેરમાં કુલ 772 કેસ નોંધાયા, જે પૈકી કુલ 525 લોકોને ડિસ્ચાર્જ કરાયા. રાજકોટમાં કોરોનાની વધતી દહેશત વચ્ચે વધુ 2 દર્દીઓના મોત થયા. વિવિધ વિસ્તારોમાંથી આવેલા બંને દર્દીઓની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ સાથે વડોદરામાં પણ કોરોનાનો કહેર યથાવત. કોરોનાની સોની નિવૃત્ત બેંક કર્મચારી સહિત કુલ 18 લોકોના મોત. શહેરમાં વધુ 96 પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 4290 પર પહોંચ્યો. શહેરની વિવિધ હોસ્પિટલમાં કોરોનાના કુલ 916 દર્દી દાખલ, જેમાંથી 122 ઓક્સિજન પર અને 32 વેન્ટિલેટર પર. વડોદરા સેન્ટ્રલ જેલમાં 2 દિવસમાં જેલમાંથી કુલ 61 પોઝિટિવ કેસ મળ્યા. તમામ પોઝિટિવ દર્દીઓને એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા. છેલ્લા 140 કેદીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્રીજા દિવસે વધુ કેદીઓના ટેસ્ટ કરવામાં આવે તેવી પણ સંભાવના.
भरूच जिल्लामां कोरोनाना नवा 12 पॉजिटिव केस सामे आव्या। विविध स्थळोथी पॉजिटिव आवेला दर्दीओनी सारवार माटे कोविड होस्पिटलमां खसेडाया। आ साथे जिल्लामां कोरोनानो आंकड़ो 849 पर पहोंच्यो। भरूची सिविल होस्पिटलमां कोरोना दर्दीओना स्वास्थ्य साथे चेडा थया। एएचपीए वीडियो वायरल कर्यो। दर्दीओने अपातो ऑक्सिजन वारंवार बंद करी देवातो होवानो पण आरोप थयो। उत्तर गुजरात में कोरोना ना वधु 80 पॉजिटिव केस नोंधाया। महेसाणा में 19 नवा केस साथ जिल्ला में 820 केस। पाटण में 37 नवा केस साथ वधारो थता जिल्ला में 695 केस। तो बनासकांठा में 24 पॉजिटिव केस साथ नोंधाता 748 पर पहुंच्यो। महेसाणा की कोविड 19 साई कृष्णा होस्पिटल में वेंटिलेटर की व्यवस्था करने की मांग। विच राज्य कांग्रेस धारासभ्य परजी ठाकुर नायब मुख्य प्रधान ने पत्र लख्यो। लुणावाड़ा मांडवी बजार विस्तार पर रस्ता कराया बंद। कोरोना केस ने लेने आ निर्णय लेवायो। मांडवी बजार के वेपारी ने कोरोना थयो छे। कोरोना प्रसार ने रोकवा बजार में प्रवेश रस्ता पर बेरिकेडिंग करीने पतरा मारवामां आव्या। अरवली ने रतनपुर बॉर्डर पर वाहनों की अवर जवर पर नियंत्रण मुकायो छे। गुजरात तरफ आता वाहनों की बॉर्डर पर रोकवामां आव्या। नसवाड़ी एमजीवीसीएल कचेरी पर वीज बिल भरवा लोगों की लाइन लागी। एक कैश काउंटर चालू होवाथी ग्राहकों की लाइन लागी। कोरोना वायरस की महामारी में एमजीवीसीएल तंत्र की बेजवाबदारी छती थी। लोगों वच्चे सोशल डिस्टन्स का अभाव जोवा मळ्यो। कोरोना की महामारी ने लेने इवेंट मैनेजमेंट ने मोटो फटको पड़ो। केटलाय महीनाओं थी कोई प्रसंग न थता इवेंट मैनेजमेंट कंपनीओ माटे मोटी आर्थिक मुसीबत उभी थई छे। सरकार नाना नाना आयोजनों ने मंजूरी आपे तेवी इवेंट मैनेजमेंट कंपनीओ हवे मांग करी रह्या छे। कोरोना काल में मुख्यप्रधान विजय रूपाणीए करेली कामगीरी थी 80% लोग खुश। आईआईएम अमदावाद तैयार करेला एक विस्तृत अहेवाल में सीएम की प्रशंसा करवामां आवी। तो मोबाइल मेडिकल वान और अन्य ब्रह्म योजना की कामगीरी ने पण लोकोए वखाणी। अमदावाद कोर्पोरेशन संचालित शाला की गोर बेदरकारी सामे आवी। एलिस ब्रिज शाला नंबर 7 और 8 वीडियो वायरल। कोरोना वच्चे विद्यार्थियों ने शाला में बोलाई ने परीक्षा लेवाई। अमदावाद शाहीबाग नी अर्थ इंग्लिश स्कूल अने विनय विद्या मंदिर की दादागिरी। फी न भरनार विद्यार्थियों ऑनलाइन शिक्षण बंद कर्यु। फोन पर वालियों की फी भरवा करीने वालियों ने स्कूल ग्रुप में दूर कर्या। आ तरफ वडोदरा में आवेली अंबी स्कूल वालियों पर विरोध नोंधाव्यो। फी नहीं भरनार विद्यार्थियों ऑनलाइन शिक्षण बंद करता वालियों में रोष। सोशल डिस्टन्स साथ वालियों होबाड़ो कर्यो।